विकी बधीज एक्टिविटीज है ये पाठ ना आधार है तो आप भाषांतर समझी लेशो। एक्टिविटी 3B एम सूचना है कि नीचे आप विकल्प में योग्य विकल्प पसंद कर जवाब लखो। तो जो ये मिस्टर मोहनलाल वाज खाली गया ये ऑप्शन आप ए हार्ड कॉपी बी लेजी और सी क्लियर पाठ में हमने सीखा छे मित्रों मोहनलाल केवा हता लेजी तो यहां पर शू लखीशु लेजी लखीशु। त्यार पछी छे बीजो मिस्टर मोहनलाल 100 mm खाली जग्या तो मोहनलाल ने क्या જોયો એની વાત છે કે ઇન ધ મેસ એટલે માળામાં बी अंडर द ट्री वृक्ष नीचे और सी इन द मार्केट में तो तुम्हें ख्याल है ना मित्रों क्या जो तो बी ऑप्शन अंडर द ट्री तो यहां पे ये पण ज लखी गई छु अंडर द ट्री। थर्ड सेंटेंस है मिस्टर मोहनलाल से आई शेयर खाली दीजिए श्रीमान मोहनलाल कहे हूं आ इंडा पर इशू करीस ए जे की द एग इन माय पॉकेट ઇન્ડાની મારા ખિસ્સામાં મૂકીશ પુટ ધ એગ ઇન ધ સનલાઇટ તેને સૂર્ય પ્રકાશમાં મૂકીશ ઇટ ધ એગ આઈ ડુ ખાઈ જઈશ તો આમાં કયો ઓપ્શન સાચો આવશે બરાબર કયો આવશે ઓપ્શન નંબર એ ઇટ ધ એગ ઇન માય પોકેટ। શરૂ કરીએ મિત્રો એક્ટિવિટી 3C સૂચના જોઈએ વર્ક ઇન પેર્સ જોડીમાં કામ કરો કમ્પ્લીટ ધ ડાયલોગ અને સંવાદ પૂર્ણ કરો। જોઈએ છીએ અહીંયા આપણે વાર્તાને આધારે ડાયલોગ આપેલો છે તો આપણે એને પૂરો કરવાનો રહેશે। મફતલાલ સીટ આહા એનેક આઈ એમ લકી મફતલાલને અહીંયા ઈંડું મળે છે અને બોલે છે અરે વાહ ઈંડું હું નસીબદાર છું। છગનલાલ શેઠ હેલો મફતલાલ હવે છગનલાલ આવે છે કહે છે નમસ્તે મફતલાલ વોટ ઇઝ દેર ઇન ખાલી જગ્યા એ પૂછે છે તમારા ખાલી જગ્યામાં શું છે તો વાર્તાને આધારે આપણે અહીં લખીશું શું આવશે યોર હેન્ડ વોટ ઇઝ દેર ઇન યોર હેન્ડ તમારા હાથમાં શું છે મફતલાલ આન્સર્ડ મફતલાલ શું જવાબ આપે છે એમના હાથમાં શું હતું ઇન્ડુ તો અહીંયા શું લખશે એન એ ઇન્ડુ ઇટ વિલ મેક મી રીચ તે મને પૈસાદાર બનાવશે છગનલાલ આસ્ક્ડ એન એગ વિલ મેક યુ રીચ હાઉ કમ અહીંયા છગનલાલ આશ્ચર્યથી પૂછે છે એક ઇન્ડુ તમને પૈસાદાર બનાવશે કેવી રીતે તો મફતલાલ એનો જવાબ આપે છે મફતલાલ આન્સર આઈ શેલ નોટ ખાલી જગ્યા તો મફતલાલ શું કહે છે અહીંયા હું આ ઇન્ડુ શું નહીં કરું ખાઈશ નહીં તો અહીંયા શું લખીશું આઈ શેલ નોટ ઇટ ધીસ એગ હું આ ઇન્ડુ ખાઈશ નહીં આઈ શેલ પુટ ઇટ ખાલી જગ્યા હું તેને મૂકીશ ક્યાં મૂકીશ તો લખીશું ઇન માય પોકેટ હું તેને મારા ખિસ્સામાં મૂકીશ ઇટ ખાલી જગ્યા વોર્મ ધેર તે ત્યાં પોસાશે બરાબર ને તો શું લખાય એના માટે અહીંયા ક્રિયાપદ નથી તો આપણે ક્રિયાપદ લખીશું વિલ બી ઇટ વિલ બી વોર્મ ધેર ત્યાં તે પોસાશે તે ને હું મળશે સૂન અચીક વિલ ખાલી જગ્યા અને થોડા દિવસોમાં અથવા ઝડપી જ એમાંથી એક મરઘીનું બચ્ચું ચીક એ આવશે તો શું લખીશું અહીંયા વિલ કમ આઉટ ઓફ ધ એગ ઈંડામાંથી બહાર આવશે છગનલાલ સેટ ઓકે ફાઇન છગનલાલે કહ્યું બરાબર છે સરસ દેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ
तो पछी आ ईंडू तमने केवी रीते श्रीमंत बनावशे? મફતલાલ આન્સર્ડ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મફતલાલ કહે છે, અરે થોડું સમજવાનો પ્રયત્ન કરો. ધ ચિક ખાલી જગ્યા ઇન ટુ અ હેન, આ બચ્ચું એ મરઘી બનશે. તો અહીંયા આપણે શું લખીશું? વિલ ગ્રો, આ બચ્ચું મોટું થયાને મરઘી બનશે. ધ હેન ખાલી જગ્યા એક્સ, મરઘી ઈંડા ખાલી જગ્યા, તો શું કરશે? મરઘી ઈંડા મૂકશે. તો ત્યાં લખીશું વિલ લે, એટલે ઈંડા મૂકશે. ધોજ ખાલી જગ્યા વિલ ગીવ મી મોર ચિક્સ, હવે ધોજ પે આ પેલા ખાલી જગ્યા મને વધુ બચ્ચા આપશે. કોણ આપશે બચ્ચા? એક્સ. ધોજ એક્સ વિલ ગીવ મી મોર ચિક્સ, પેલા ઈંડા મને વધારે બચ્ચા આપશે. જે મરઘી ઈંડા મૂકે એમાંથી વધારે બચ્ચા આવશે. ધે વિલ ગ્રો ખાલી જગ્યા હેન્સ, તેઓ મરઘીમાં ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા ઉછળશે. બરાબર. ધે વિલ ઇન્ટુ, એટલે તે મરઘીમાં મોટા થશે. ઈંડામાંથી બચ્ચા અને બચ્ચામાંથી મરઘી, મરઘી પાછી ઈંડા મૂકશે અને એમના એમ વધુ ને વધુ એમની પાસે ઈંડા અને બચ્ચા થશે અને તેઓને વેચશે. છગનલાલ સે, વેલ યુ વિલ હેવ મેની હેન્સ. છગનલાલે કહ્યું, બરાબર સારું, તો તમારી પાસે ઘણી બધી મરઘીઓ હશે. મફતલાલ સે, રાઈટ. મફતલાલે કહ્યું, સાચું. ધોજ હેન્સ વિલ લે ખાલી જગ્યા, તે મરઘીઓ ખાલી જગ્યા મૂકશે. શું મૂકશે? ઈંડા. આઈ શેલ ખાલી જગ્યા, હવે જે મરઘીઓ ઈંડા મૂકશે એને મફતલાલ શું કરશે? સેલ. બરાબર. આઈ શેલ સેલ ધેમ, હું તેને તે ઈંડાને વેચીશ. એન્ડ આઈ શેલ બી અ ખાલી જગ્યા, અને હું ખાલી જગ્યા બનીશ. શું બનીશ? રીચ મેન, અને હું શ્રીમંત માણસ બનીશ. છગનલાલ આન્સર્ડ, ઇન્ટરેસ્ટિંગ. છગનલાલે કહ્યું, રસપ્રદ. યુ વિલ બી અ રીચ મેન, તું એક શ્રીમંત માણસ બનીશ. મફતલાલ સેડ, આઈ ખાલી જગ્યા ઇન અ બિગ હાઉસ. બરાબર. હવે તે કહે છે, હું મોટા ઘરમાં ખાલી જગ્યા શું કરશે? રહેશે. તો શેલ લીવ અથવા વિલ લીવ લખી શકીએ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. મેની સર્વન્ટ્સ ખાલી જગ્યા મી, ઘણા બધા નોકરો મને ખાલી જગ્યા કરશે. તો શું કરશે? સેવા. તો અહીંયા શું લખશે? શેલ સર્વ. મેની સર્વન્ટ્સ શેલ સર્વ મી. આઈ શેલ હેવ ફોર કાર્સ, મારે ચાર ગાડીઓ હશે. અહીંયા મફતલાલ સપનું જોયે છે એની રજૂઆત છે. છગનલાલ સેડ, યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન, તું એક ખૂબ જ મહત્વનો માણસ બનીશ. મફતલાલ સેડ, પીપલ ખાલી જગ્યા એટ મી, શું કરશે? લોકો એના તરફ આંગળી કરશે, જોશે. પીપલ વિલ લુક એટ મી, લોકો મારી તરફ જોશે. ધે વિલ પ્રેઝ માય લક, તેઓ મારા નસીબના વખાણ કરશે. છગનલાલ આન્સર્ડ, લેટ મી લુક એટ ધીસ ખાલી જગ્યા એગ. છગનલાલે કહ્યું, તો ચાલને મને તે ખાલી જગ્યા ઈંડું જોવા દે. કેવું ઈંડું? વન્ડરફુલ, અદ્ભુત, કે જે એને એક ક્ષણમાં જ પૈસાદાર બનાવવાના સપના અને પૈસાદાર બનવાની ટ્રીક આપે છે, એવું ઈંડું મને જોવા દે. મફતલાલ સેડ, લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ, ચાલ મને તે મારા ખિસ્સામાંથી બહાર કાઢવા દે. બી કેરફુલ, ધ્યાનથી. ઓ, અને એટલામાં બોલે છે, ઓ ડિયર, અરે પ્રિય. છગનલાલ સેડ, ઓ ડિયર, અરે મિત્ર, અરે પ્રિય, ઇટ ખાલી જગ્યા ફ્રોમ યોર ફિંગર્સ. શું થાય છે તમને ખ્યાલ છે ને? વાર્તામાં એના હાથમાંથી સરકી જાય છે. તો અહીંયા આપણે શું લખીશું? સ્લીપડ, તે તેના હાથમાંથી સરકી ગયું. મફતલાલ સેડ, પુઅર મી, બિચારો હું. નાવ આઈ શેલ નોટ હેવ એની ખાલી જગ્યા. બિચારો હું, પેલું ઈંડું પડી ગયું એટલે એના બધા સપના તૂટી ગયા. તો કહે છે, બિચારો હું, હવે મારી પાસે નહીં હોય. શું નહીં હોય? ચિક્સ. હવે મારી પાસે કોઈ બચ્ચા હશે નહીં. નો ખાલી જગ્યા, નો હેન્સ, ઈંડું નથી તો બચ્ચા નહીં હોય, બચ્ચા નથી તો મરઘા નહીં હોય. નો મોર એક્સ, વધુ ઈંડા પણ નહીં હોય. નો મની, પૈસા પણ હશે નહીં. છગનલાલ સે, નો બિગ હોમ, નો સર્વન્ટ્સ. છગનલાલ પણ ઉમેરે છે, નો બિગ હોમ્સ, એટલે મોટું ઘર પણ નહીં અને નોકરો પણ નહીં. મફતલાલ પણ કહે છે, નો કાર્સ. મફતલાલ ઉમેરે છે,
गाड़ियों पण हशे नहीं। छगनलाल शेड हवे छगनलाल ने एडवाइस करे छे, सलाह आपे छे, यू कैन ट्राई योर लक नेक्स्ट टाइम, तू तारू नसीब आवती वखते अजमावी जो। स्टार्ट वर्किंग एंड अर्न, काम करवानु शुरू कर अने कमा। मफतलाल सेड यू आर राइट, मफतलाल पण एनी सलाह ने माने छे अने कहे छे तू साची। तो जोईए मित्रों एक्टिविटी 3B, सौथी पहेला ने सूचना जोई लईए। वर्क इन पेयर्स, जोड़ीमां काम करो। फिल इन द गैप्स, खाली जग्या पूरो। गिव एप्रोप्रिएट नंबर्स टू ईच सेंटेंस मेजर ऑन द स्टोरी। दरेक वाक्यने वार्ताने आधारे योग्य क्रम आपो। चलो पहला मित्रों आपणे खाली जग्या भरी लईशुं, पछी वार्ताना आधारे वाक्यने नंबर આપીશું। दो कैट्स खाली जग्या मर्जीस, बराबर, ते ईंडा मने वधु मरघीना बच्चा आपशे। तो त्या सुर लखीशु बी, खाली जग्या में आवशे बी गीव मी। ए ईंडा मने वधु मरघीना बच्चा आपशे। द चिक, खाली जग्या ग्रो इनटू अ हेन, बच्चू ए मरघी में मोटू थशे। तो अहीं क्रियापद नो रूप नथी, आपणे बी लखीशु जे भविष्यकाळनुं सूचक करतुं क्रियापदनुं रूप छे। आई खाली जग्या अ रिच मैन, हूँ अहीं जे मिस्टर મફતલાલ बोले छे हूँ एक श्रीमंत माणस बनीश, तो शुं आवशे अहीं शेर बिकम, अथवा बी बिकम। आई शेर बिकम, बिकम एटले बनवू, हूँ बनीश अ रिच मैन, हूँ एक पैसादार व्यक्ति बनीश। ત્યાર પછી ચોથું ધ હેર બી, ખાલી જગ્યા એક્સ, મરઘી ઈંડા મૂકશે, તો અહીંયા શું આવશે વીરા પણ છે કે આપણે મૂકીએ શું ઈંડા મૂકવા, તો શું થશે લે। આ પણ પાઠના આધારે આપણે સ્પેલિંગો અને વર્ષણ શીખ્યા છીએ, એટલે તમને એની સમજ હશે જ। છેલ્લી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા બી પોઈન્ટ એન્ડ સે, ખાલી જગ્યા મને બતાવશે અને કહેશે। પણ કહેતો તો વાક્ય મિસ્ટર મફતલાલ કે લોકો મને આગળ કરીને બતાવશે અને કહેશે, જુઓ પેલા શ્રીમંત મફતલાલ જઈ રહ્યા છે, બરાબર છે। અહીંયા લોકો એટલે શું થશે એનું ઇંગ્લિશ પીપલ, અહીંયા આપણે જે લખી દઈએ મને લખીશું પીપલ। ઓકે મિત્રો, તો ખાલી જગ્યા આપણે ભરી, હવે આને પાઠને આધારે આપણે જોડીએ તો શું થશે। સૌથી પહેલા આપણે વાક્ય આવશે, બધા વાક્ય આપણે ભણ્યામાં સૌથી પહેલું આવશે ધ ચિક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, આ ઈંડામાંથી બચ્ચું નીકળશે અને બચ્ચું એક મરઘીમાં મોટું થશે। ત્યાર પછી બીજું વાક્ય શું આવશે જે અહીંયા એ વચનમાં છે તે, કે ધ હેર વિલ લે એગ્સ, અને આ મરઘી મોટી થઈ અને બીજા ઈંડા મૂકશે, એટલે બીજું વાક્ય આવશે બીજા નંબરમાં આવશે। ત્યાર પછી આ જે ઈંડા છે, બરાબર છે, એ ઈંડા મને વધારે, એ ઈંડા મને વધારે બીજા મરઘીના બચ્ચા આપશે, તો એ કયા આવશે અહીંયા પેલું છે બીજા ક્રમમાં આવશે। આપણે વાર્તાના આધારે લખવાનું છે મિત્રો, તો વાર્તા યાદ કરીએ તો સરળતાથી અને ઝડપથી સમજ પડી જાય છે। હવે જુઓ અહીંયા આપણે જોયું કે પેલું મરઘીમાં ઈંડામાંથી નીકળેલું બચ્ચું મરઘીમાં થશે, મરઘી બીજા ઈંડા મૂકશે અને એમાંથી આપણને બીજા બચ્ચા મળશે। હવે આ બધા બચ્ચા છે એ મરઘીમાં રૂપાંતર થશે, એ મરઘી અને એના બચ્ચા અને ઈંડાને વેચશે અને શું બનશે, મફતલાલ કહે છે આશિયા દુનિયામાં રીચ મેને, ચોથું વાક્ય આવશે। હવે એ શ્રીમંત માણસ બની જાય છે, શ્રીમંત બન્યા પછી એ જ્યારે રસ્તા પર નીકળશે એને જે એના વિચારો કરે છે એના આધારે કે હું શ્રીમંત બનીશ, મારી પાસે આટલા કાર હશે, આટલા ઘર હશે, આટલા નોકર હશે, લોકો મારી પાસે સામે આવી ચિંધી અને કહેશે જુઓ પેલા મિસ્ટર મફતલાલ રીચમેન જઈ રહ્યા છે, તો આ જે છેલ્લું વાક્ય છે એ પાછા ક્રમમાં આવશે। તો મિત્રો શરૂ કરીએ, મિત્રો એક્ટિવિટી 3E સૂચના જોઈએ। વર્ક ઇન ગ્રુપ્સ, જોડીમાં કામ કરો। રીડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, નીચેના મુદ્દા વાંચો। કન્સ્ટ્રક્ટ અ સ્ટોરી બેઝડ ઓન ઇટ, અને એના આધારે એક વાર્તાની રચના કરો, વાર્તા બનાવો। રાઇટ ધ સ્ટોરી, વાર્તા લખો। યુ કેન એક્સટેન્ડ ધ સ્ટોરી, તમે એ વાર્તાને લંબાવી પણ શકો છો, એનું વિસ્તૃત રીતે વર્ણન કરી શકો છો। જો મિત્રો અહીંયા આપણને આ મુદ્દા આપેલા છે, તમારી બુકમાં પણ છે, મિસ્ટર શેખચલ્લી ગોઈંગ ઓન અ રોડ,
found a tire, started to daydream, thinks of making a bicycle, will sell the bicycle, will earn money, will open a cycle store, will earn a lot of money, will open a bike showroom, will sell bikes, will become millionaire, will earn more, will start a car company, will become a billionaire, will start an airline, will become a richest man. बराबर छे, तो आ मुद्दा ने आधारे आपणे वार्ता रचवानी छे. तमने बुक नी अंदर थोड़ी शरूआत आपेली छे, आपणे जोई लईए अने पछी एना आधारे हुं अहींया वार्ता समजावुं छुं. तो एने लखी लईशुं. हेलो फ्रेंड्स, नमस्कार मित्रो, आई एम मिस्टर शेख चल्ली, हूँ श्रीमान शेख चल्ली छू. यस्टरडे आई फाउंड अ टायर ऑन ध रोड, ગઈકાલે મને રોડ ઉપર રસ્તા પર એક ટાયર પડ્યું મળ્યું. આઈ થોટ, મેં વિચાર્યું, ધીસ ટાયર વિલ મેક મી અ વેરી રિચ પર્સન, આ પડ્યું મને ખૂબ જ પૈસાદાર માણસ બનાવશે. ડુ યુ નો હાઉ, કેવી રીતે તમે જાણો છો? તો હવે આપણે અહીંયા આ વાર્તા લખવાની શરૂ કરવાની છે. તો જોઈશું મિત્રો, મેં અહીંયા મારી રીતે લખેલી છે, સમજી લઈએ અને તમે પણ એ લખી લેશો. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં આઈ વિલ મેક અ બાયસિકલ, હું એક સાયકલ બનાવીશ, ટાયર મળી એમાંથી સાયકલ બનાવીશ. ધેન આઈ વિલ સેલ ધ બાયસિકલ, ત્યાર પછી હું એ બાયસિકલને વેચીશ એન્ડ અર્ન મની, અને પૈસા કમાઈશ. આઈ વિલ ઓપન અ સાયકલ સ્ટોર વિથ ધ હેલ્પ ઓફ ધ મની, એ પૈસાનો ઉપયોગ કરી હું એક સાયકલનો સ્ટોર, સાયકલની દુકાન ખોલીશ. માય સ્ટોર વિલ બી પોપ્યુલર, મારી દુકાન પ્રખ્યાત બનશે. આઈ વિલ સેલ મેની સાયકલ્સ, હું ઘણી બધી સાયકલો વેચીશ એન્ડ અર્ન મોર મની, અને વધુ પૈસા કમાઈશ. ધેન આઈ વિલ ઓપન અ બાઇક શોરૂમ, ત્યાર પછી હું બાઇક, જે બે દ્વિચક્રી વાહન આવે છે, એ બાઇકનો શોરૂમ બનાવીશ. એન્ડ આઈ વિલ સેલ બાઇક્સ, અને હું બાઇક વેચીશ. ધસ આઈ વિલ અર્ન અ લોટ ઓફ મની, આ રીતે હું ઘણા બધા પૈસા કમાઈશ. એન્ડ આઈ વિલ બીકમ અ મિલિયનેર, અને હું કરોડપતિ બનીશ. તો એક પૈડામાંથી સાયકલ, સાયકલમાંથી સાયકલનો સ્ટોર, અને એમાંથી બાઇકનો શોરૂમ, ત્યાં સુધી આ શેખ ચલ્લી પહોંચે છે. આઈ વિલ અર્ન સો મચ મની, હું ખૂબ જ પૈસા કમાઈશ. ધેટ કે તેથી, આઈ વિલ સ્ટાર્ટ અ કાર કંપની, હું એક કાર કંપનીની શરૂઆત કરીશ. માય કાર્સ વિલ બી વેરી પોપ્યુલર, મારી કાર, મારી ગાડીઓ ખૂબ જ પ્રખ્યાત બનશે. આઈ વિલ સેલ ધ કાર્સ એન્ડ અર્ન અ લોટ ઓફ મની, હું આ કાર વેચીશ અને ઘણા બધા પૈસા કમાઈશ. સૂન આઈ વિલ બી બીકમ અ બિલિયનેર, થોડા જ સમયમાં અથવા જલ્દી જ હું અબજોપતિ બની જઈશ. I will earn a lot of money, હું ઘણા બધા રૂપિયા કમાઈશ. In a few years, થોડા જ વર્ષોમાં, I will start an airline, હું થોડા જ સમયમાં એરલાઇન, એટલે કે વિમાન, હવાઈ જહાજનો શરૂઆત કરીશ. I will have my own airplanes, મારી પાસે મારા પોતાના વિમાનો હશે. My airline will be very popular, મારી એરલાઇન એ ખૂબ જ પ્રખ્યાત બનશે. આઈ વિલ અર્ન અ લોટ ઓફ મની, હું ઘણા બધા રૂપિયા કમાઈશ. આઈ વિલ બીકમ ધ રિચેસ્ટ મેન ઓન ધ અર્થ, હું પૃથ્વી પરનો સૌથી પૈસાદાર માણસ બનીશ. બરાબર છે, આ રીતે વાત કરતો હોય છે. ધેન આઈ વિલ ઓલ્સો બાય સમ શિપ્સ, અને ત્યાર પછી હું કેટલાક વાહન, જે પાણીમાં ચાલતા હોય જહાજ, એ પણ ખરીદીશ. માય શિપિંગ કંપની વિલ ઓલ્સો બી વેરી પોપ્યુલર, મારી જહાજની કંપની પણ ખૂબ જ પ્રખ્યાત બનશે. આઈ વિલ અર્ન મોર એન્ડ મોર મની, હું વધુ ને વધુ રૂપિયા કમાઈશ. ધેન આઈ વિલ એન્જોય માય સેલ્ફ, ત્યાર પછી હું મારી જાતે મજા કરીશ, આનંદ કરીશ. આઈ વિલ ટ્રાવેલ ઓલ ઓવર ધ વર્લ્ડ, હું આખી દુનિયામાં મુસાફરી કરીશ. આઈ વિલ હેવ અ હોમ ઓન માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ તમને ખ્યાલ છે ને મિત્રો, દુનિયાનું સૌથી ઊંચું શિખર, મારી પાસે માઉન્ટ એવરેસ્ટ પર ઘર હશે. આઈ વિલ બી અ બિગ હાઉસ, મારી, અને તે ઇટ વિલ બી અ બિગ હાઉસ, તે સૌથી મોટું ઘર હશે, તે મોટું ઘર હશે. ઇટ વિલ બી સો બિગ ધેટ
અને એ બહુ જ મોટો હશે તેથી મિસ્ટર સ્ટ્રેચલી સ્ટ્રેચડ હિઝ હેન્ડ્સ ટુ શો હાઉ બિગ ધ હાઉસ વિલ બી એન્ડ ધ ટાયર ટોર પુઅર મિસ્ટર સ્ટ્રેચલી અહીંયા એ બતાવે છે વાતો કરતો હોય છે કે મારી પાસે આટલું મોટું હવાઈ જહાજની એરલાઇન હશે પછી એમાંથી હું જે પાણીમાં ચાલતા વહાણ છે એની કંપની ખોલીશ અને શિપિંગ કંપનીમાંથી બહુ પૈસા કમાઈશ ત્યાર પછી હું માઉન્ટ એવરેસ્ટ ઉપર ઘર બનાવીશ એ ઘર બહુ મોટું હશે કેટલું મોટું બે હાથ ફેલાવી અને બતાવવા જાય છે તો સેક્ચલી સ્ટ્રેચ રહી સેન્ડ તે તેમના હાથને લાંબા કરે છે ટુ શો બતાવવા માટે હાઉ બિગ ધ હાઉસ વિલ બી તેમનું ઘર કેટલું મોટું હશે એન્ડ ધ ટાયર ટોર અને પૈડું ફાટી જાય છે તૂટી જાય છે પુઅર મિસ્ટર સેક્ચલી બિચારો શ્રીમાન સેક્ચલી હવે તેની પાસે નથી ટાયર નહીં હોય સાયકલ નહીં હોય બાઇકનો શોરૂમ નહીં ગાડી નહીં એરલાઇન કે નહીં શિપિંગ કંપની કશું જ હશે નહીં સેક્ચલી હતા ત્યાંના ત્યાં આવી જાય છે તો મિત્રો અહીં આપણી એક્ટિવિટી 3B નો અભ્યાસ પૂર્ણ થાય છે આશા રાખું મિત્રો કે તમને આજનો વિડીયો પસંદ પડ્યો હશે જો તમને આજના વિડીયોમાં સમજ પડી હોય મિત્રો તો તેને શક્ય એટલો શેર કરશો અને લાઈક કરશો સાથે સાથે મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને વધુ ને વધુ સબસ્ક્રાઇબ કરશો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું ગુડ બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત.